અમદાવાદની ઘોડાસર વિસ્તારમાં આવેલી ન્યૂ વાઘેશ્વરી સોસાયટીના સરકારી કર્મચારી પોતાની આગવી વગનો ફાયદો ઉઠાવી વેપારીને હેરાન કરવાનું બહાર આવ્યું છે. વેપારી છેલ્લા 27 વર્ષથી મેડિકલ સ્ટોર ચલાવી રહ્યો છે, જેમણે દુકાનનો મુખ્ય માર્ગ કોટ અને પતરા લગાવી બંધ કરી દીધો છે. દુકાનદારે પોલીસ ફરિયાદ કરી હોવા છતાં સોસાયટીના કેટલાક રાજકીય વગ ધરાવતા લોકો અને સરકારી અધિકારી વેપારીને હેરાન કરી રહ્યા હોવાનું વેપારી જણાવી રહ્યો છે. સત્યાવીસ વર્ષથી દુકાન ધરાવું છું અને 27 વર્ષથી મારો આવવા જવાનો રસ્તો છે અને આજુબાજુના રહીશો તથા સોસાયટીના રહીશો અહીંયાથી જ આવવા જવાના રસ્તા પરથી દવાની ખરીદી તથા ચીજવસ્તુઓની ખરીદી કરતા આવ્યા છે. અને 27 વર્ષથી મેં આ દુકાનનું કાયદેસરનું લાયસન્સ મેળવીને દવાનો ધંધો તથા કોસ્મેટિકનો ધંધો કરી રહ્યો છું. મેં આ દુકાનની 2015માં જ્યારે ઇમ્પેક્ટ ફીનો કાયદો આવ્યો ત્યારે ઇમ્પેક્ટ ફીની કાયદા પ્રમાણેની વપરાશ માટેની પરમિશન પણ લીધેલી છે. 27 વર્ષથી આપણે ગુમાસ્તા તથા પ્રોફેશનલ ટેક્સ પણ ભરી રહ્યા છે, ટેક્સ બિલ પણ ભરી રહ્યા છે અને આ મારો આવવા જવાનો મુખ્ય રસ્તો છે કે જે સોસાયટીએ એ 2-1 મહિના પહેલાં ગેરકાયદેસર રીતે ગેટ બનાવીને પછી અમારી દુકાન રવિવારે બપોરે 2 વાગ્યા પછી બંધ હોય છે એ 2 વાગ્યા પછી એમણે રાતના મોડે સુધી રહીને દિવાલ ચણી લીધી હતી અને બીજા દિવસે અમે આવીને રજૂઆત કરી કે ભાઈ આ દિવાલ તમે અમારો આવવા જવાનો રસ્તો બંધ કેમ કરી દીધો. તો એમણે કીધું કે ભાઈ આ અમે સોસાયટીના સભ્યો ભેગા મળીને આ કર્યું છે અને જે તદ્દન ગેરકાયદેસર છે. 27 વર્ષથી હું આજે ધંધો કરી રહ્યો છું તો આટલા વર્ષથી બધી જે ખુલ્લી જગ્યા હતી અને બધા જ આવવા જવાના સભ્યો આ જ જગ્યાનો ઉપયોગ કરે છે તો પછી હવે મારે આ ધંધો આ જગ્યાએ કેવી રીતે કરવો. દિવાલ એમણે ચણી લીધી પછી અમે એમને અવારનવાર રજૂઆત કરી કે તમે આ દિવાલ અમારો આવવા જવાનો રસ્તો બંધ ના કરી શકો. તો એમણે પછી અમને ધાક ધૂક ધમકીઓ આપી હતી અને કહ્યું હતું કે ના આ દિવાલ તો રહેશે જ, અમે આનાથી બી ઊંચી દિવાલ ચણી લઈશું. એટલે પછી અમે દિવાલને રિમૂવ કરી પોલીસને અને કમિશનરને ને બધી જગ્યાએ અમે એપ્લિકેશન આપીને કાયદેસર જાણ કરીને પછી અમે દિવાલને રિમૂવ કરી. તો એમણે અમને મને અને મારા સાળાને ઢોર માર માર્યો, મને હાથમાં ફ્રેક્ચર કરી દીધા છે, પાંસળીમાં મને ક્રેક આવેલી છે અને આ મારી દુકાનની બહારનો કબાટ તથા જે કંઈ આ જે શું કહેવાય આ કાચના બધા લાઇટોને આ બધું તોડી કાઢેલું છે અને એમણે અમારા દુકાનના તાળા તોડવાની પણ કોશિશ કરેલી હતી. એટલે અમારી ફક્ત પોલીસને રજૂઆત એ જ છે કે તમે આ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો અને અમારું જેવી રીતે પહેલાં હતું એવી રીતે અમારી દુકાનની આગળની જગ્યાને ખુલ્લી કરી આપો. તો સમાચારની રજૂઆત બસ આટલું જ. નમસ્કાર.